ભુજમાં જગન્નાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનાની ઉજવણી. ભુજમાં આવેલું જગન્નાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનામાં કઈ રીતે ઉજવણી કરવામાં આવે છે, આવો જાણીએ તેનો ઇતિહાસ મા ન્યૂઝના માધ્યમથી. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. મારું નામ નંદગર હીરાગર ગોસ્વામી. આ જગ્યામાં અમે પૂજારી તરીકે રહ્યા છીએ અને અમને 125 વર્ષ થયા. આ અમારી ત્રીજી પેઢી છે અને આ મંદિર આપણે 350 વર્ષ જૂનું છે, કદાચ 400 વર્ષ હોઈ શકે છે. ભુજ મોચી ક્ષત્રિય જ્ઞાતિનું મંદિર છે અને બધે સાથ સહયોગ સારું મળે છે. શ્રાવણ મહિનામાં અમે આખો મહિનો શણગાર કરીએ. મારી સાથે બીજા એક સોનીભાઈ પણ આવે છે, અત્યારે એ પહોંચી નથી વળ્યા. અમે શણગારવામાં સાથે જ હોઈએ છીએ. અમે ઉજવણી એટલે છેલ્લા અમુક દિવસો અમે મહાઆરતીનું આયોજન કર્યો છે. છેલ્લા શનિવારે અમે મહાઆરતીનું આયોજન કર્યું છે અને આખા ભવ્ય શણગાર કરશું, જે કદાચ ભુજમાં થયા નથી એવા શણગાર કરવાના છીએ. હું કમલેશ જેઠવા, ભુજ ક્ષત્રિય મોચી જ્ઞાતિના ટ્રસ્ટી. અમારા મંદિર વર્ષો જૂનું છે અને અમારા પૂજારી ત્રીજી ચોથી પેઢીથી પૂજારી છે અને વર્ષ આ લોકો જ પૂજા કરે છે અને બધે સારા સારા આયોજન કરે છે. એમાં જ્ઞાતિના તેમજ ફરિયાના બધાનો સાથ સહકાર અમને હોય છે. મારું નામ ચંદ્રકાંતસિંહ ઝરાધી, ભુજ ક્ષત્રિય મોચી જ્ઞાતિના ટ્રસ્ટી. દર વર્ષોથી દર શ્રાવણ મહિને આખા મહિનામાં દરરોજ નવા નવા શણગાર કરેલ છે. અહીંયા અમારા સમાજ તરફથી બધું થાય છે કામ આ, અને વર્ષોથી કરીએ છીએ અને હજી પણ આનાથી વધુ વિશેષ આ મહિનાની એન્ડમાં પણ કરવાના છીએ. ને બહોળી ભાવિક સંતા અહીંયા આવે છે દર્શન કરવા, ને મહાઆરતીમાં પણ મોટે ભાઈ આપણે અહીંયા બધા સમાજના બધે આવે છે ભક્તજનો. આપણા આ જે 350 વર્ષ જૂનું મંદિર છે, હજી એ મંદિરની ખાસિયત એ છે કે મહાદેવના મંદિરમાં જ્યાં સુધી વહેતું પાણી ચડે એ બહુ ઉત્તમ કહેવાય. એના માટે આપણે અહીંયા કદાચ આ કેમેરામેન ભાઈની પાછળ જ કૂવો છે, નાખેલો છે. અત્યારે અમે મંદિરમાં એ વહેતો પાણીનો જ ઉપયોગ કરીએ છીએ. મંદિરમાં બહારથી પાણી લાવવામાં નથી આવતું અને આ કૂવાનો જ પાણી મંદિરમાં વપરાય છે. સાફ સફાઈમાં ભગવાનને ચડાવવા પણ કૂવાનો જ પાણી વપરાય છે. આ કૂવો પણ એની સાથે જ મંદિર જે તે બન્યું તે વખતે 350-400 વર્ષ પહેલે એની સાથે જ બનાવેલું છે. અને મહાદેવને જ્યાં સુધી વહેતું પાણી ચડે એના જે ઉત્તમ એકે નહીં.